નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રચના પ્રકરણના આ ભાગમાં આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણે સ્કેલ માપનના આધારે જે આપેલો ત્રિકોણ છે એના આધારે જ બીજો ત્રિકોણ રચવાનો છે. અહીંયા બે પ્રકારના સ્કેલ માપન આપણને મળે છે. અહીંયા જે આપણે પહેલી રચના સમજવા જઈ રહ્યા છીએ એમાં આપેલા ત્રિકોણની બાજુઓ કરતાં જે રચવાનો છે એ ત્રિકોણની બાજુઓનું માપ 3/4 ગણું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3/4 3/4 એટલે અંશ એ છેદ કરતા નાનો છે. જો આનું દશાંશ મૂલ્ય આપણે લઈએ તો એ 1 કરતાં ઓછું મળે. એટલે જે આપેલો ત્રિકોણ છે એના આધારે જે આપણે એને સમરૂપ ત્રિકોણ રચવા જઈ રહ્યા છીએ, જેની અનુરૂપ બાજુઓનું માપ 3/4 ગણું છે, એ ત્રિકોણ નાનો બનશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રચના તમે ધ્યાનથી જોશો. આપણને અહીંયા એક રકમ આપેલી છે જેની બાજુઓ 6 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ કરતાં 3/4 ગણી હોય તેવો બીજો ત્રિકોણ રચો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ આપણે રચવો છે. રચના સમજીએ. રચનાની સાથે વિદ્યાર્થી મિત્રો રચનાના મુદ્દા પણ લખવા જરૂરી છે. અહીંયા આપણને એક 6 સેન્ટીમીટર લંબાઈનો સમબાજુ ત્રિકોણ આપેલો છે, જે આપણે ભૌમિતિક સાધનોની મદદથી રચીએ છીએ. અહીંયા પરિકરનો ઉપયોગ કરીને 6 સેન્ટીમીટર બાજુ મેં માપી છે. એના આધારે અહીંયા AB અને AC બે બાજુઓ આપણે દોરીશું, જેથી 6 સેન્ટીમીટર જેની બાજુઓ છે એવો સમબાજુ ત્રિકોણ ABC અહીંયા રચાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણના માપ જુદા જુદા આપેલા હોય તમે 9મા ધોરણમાં આ બાબત સમજેલા છો. આપણે અહીંયા આ જે ત્રિકોણ ABC આપેલો છે એને જ સમરૂપ એક ત્રિકોણ રચવાનો છે. એટલે અહીંયા રચનાના મુદ્દાઓ પણ સાથે લખતા જઈએ છીએ. BCના જ અર્ધતલમાં જ્યાં A છે એના વિરુદ્ધ અર્ધતલમાં BC સાથે લઘુકોણ રચે તેવું કોઈ એક કિરણ BX આપણે રચી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, રચનાનો મુદ્દો લખીશું. BCના જ અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં BC સાથે લઘુકોણ બનાવતું કોઈ કિરણ BX દોરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ BX કિરણ ઉપર આપણે BB1 બરાબર B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 થાય તેવા 4 બિંદુઓ B1, B2, B3 અને B4 એ કિરણ BX પર દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4 બિંદુઓ લીધા છે, એટલે કે કુલ 4 ભાગ પાડીએ છીએ. સ્કેલ માપન આપણને અહીંયા આપેલું છે 3/4, એમાં મોટો અંક જે છે 4, એટલે આપણે અહીંયા 4 બિંદુઓ લઈશું. હવે B4C ને આપણે જોડી દઈશું અને એ B4C ને જોડીને B3માંથી આ B4C ને સમાંતર થાય તેવી રેખા જે BC ને C' છેદે તે રીતે રચના કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ B4C ને સમાંતર હોય અને B3માંથી પસાર થતી હોય તેવી સમાંતર રેખાની રચના કરતા તમે 9મા ધોરણમાં શીખ્યા છો. અહીંયા આપણે આ પરિકરની મદદથી બે ખૂણાઓ B4 આગળ રચાતો ખૂણો અને B3 આગળ રચાતો ખૂણો એકરૂપ બને તેવી રીતે રચના કરીશું પરિકરની મદદથી. એટલે આપણને B4C ને સમાંતર B3માંથી પસાર થતી રેખા મળશે, જે BC ને બિંદુ C' છેદશે.
विद्यार्थी मित्रों रचनाना मुद्दा पण साथे लगता रहेशो। હવે વિદ્યાર્થી મિત્રો CA સમાંતર હોય અને C' માંથી પસાર થતી એક રેખા દોરી રહ્યા છીએ જે BA ને A' માં છેદે। અહીંયા જેમ B4 C ને સમાંતર B3 C' રેખા દોરી એવી જ રીતે CA ને સમાંતર C' A' રેખા આપણે દોરી રહ્યા છીએ। A' એ BA પરનું એક બિંદુ છે। બિંદુ સી આગળ અને C' આગળ રચાતા ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે, એટલે જ અહીંયા CA અને C' A' એ બંને સમાંતર રેખાઓ બનશે। તમે 9મા ધોરણમાં અનુકોણની જોડના ખૂણાઓ સમજી ચૂક્યા છો। અહીંયા આપણને BA કિરણ પર A' બિંદુ મળે છે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા A' BC' જે માંગેલો ત્રિકોણ છે, જે મૂળ ત્રિકોણ ABC ની બાજુઓ કરતા આ A' BC' ની બાજુઓ એ 3/4 ગણી છે, એટલે અહીંયા આ A' BC' ત્રિકોણ એ આપેલા ત્રિકોણ કરતા નાનો ત્રિકોણ બને છે। કારણ કે અહીંયા જે સ્કેલ માપન આપેલું છે 3/4, જેમાં અંશ એ છેદ કરતા નાનો છે, એટલે જે ત્રિકોણ રચવાનો છે એ આપેલા ત્રિકોણ કરતા નાનો બને છે। વિદ્યાર્થી મિત્રો રચનાના મુદ્દાઓ પણ ખૂબ જ સરળ છે। તમે રચના કરતી વખતે આ રચનાના મુદ્દાઓ પણ સાથે લખતા રહેશો, જેથી પરીક્ષામાં તમને કોઈ મુશ્કેલી ન નડે। વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારની બીજી એક રચના આપણે જોવા જઈ રહ્યા છીએ, સ્કેલ માપન આધારિત જ। એની રકમ આપણને અહીંયા આપેલી છે કે જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ કરતા 5/7 ગણી હોય તેવો બીજો ત્રિકોણ રચો। અહીંયા આપેલા ત્રિકોણ માટે કોઈ માપ આપેલા નથી, એટલે આપણે અહીંયા ત્રિકોણ ABC જે આપેલો છે એ કોઈ પણ માપનો હોઈ શકે। અહીંયા આગળની રચનામાં જે રીતે શીખ્યા એ જ રીતે રચના કરતા જઈએ છીએ અને એના મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો તમે જાતે તમારી નોટમાં નોંધતા રહેશો। BC રેખાના જે અર્ધતલમાં બિંદુ A છે એના વિરુદ્ધ અર્ધતલમાં આપણે એક BX કિરણ રચવા જઈ રહ્યા છીએ, જે BC સાથે લઘુકોણ બનાવે છે। વિદ્યાર્થી મિત્રો આ જે BX કિરણ આપણે રચ્યું, જે BC સાથે લઘુકોણ બનાવે છે, એ BX કિરણ ઉપર આપણે કુલ 5 ભાગ પાડતા બિંદુઓ B1 B2 B3 B4 અને B5 મેળવીશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સ્કેલ માપન આપ્યું છે એમાં 5/3 છે। 5/3 પૈકી જે મોટી સંખ્યા 5 છે એટલે કુલ ભાગ 5 પાડીશું, એટલે અહીંયા B1 B2 B3 B4 અને B5 આ બિંદુઓ
આપણે સમાન અંતરે મેળવ્યા છે bx કિરણ ઉપર. હવે આપણને 5/3 સ્કેલમાં પણ આપેલું છે એટલે b3c ને જોડીશું અને હવે b3c ને સમાંતર થાય અને b5 માંથી પસાર થાય તેવી કોઈ રેખા રચીશું જે bc ને બિંદુ c' માં છેદશે. વિદ્યાર્થી મિત્રો, આ રચના કરતી વખતે ભૌમિતિક સાધનોનો જે હું અહીંયા ઉપયોગ કરી રહ્યો છું એ તમે સાથે ગણિત વિષયની નોટમાં તમે કામ કરતા રહેશો અને મુદ્દાઓ નોંધતા રહેશો તો આ રચના તમારા માટે ખૂબ જ સરળ થઈ પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્કેલ માપન આપેલું હતું એ 5/3 હતું. અંશ એ છેદ કરતા મોટો છે, એનો અર્થ એવો થયો કે જે આપેલો છે ત્રિકોણ એના કરતા જે ત્રિકોણ રચવાનો છે એ મોટો રચાશે એ તમે સ્કેલ માપનના આધારે નક્કી કરી શકો છો. અગાઉની રચનામાં આપણે B4C જોડેલું કારણ કે 4 એ છેદની સંખ્યા મોટી સંખ્યા હતી. અહીંયા છેદની સંખ્યા B3 એ મૂળ ત્રિકોણ માટે છે એટલે B3C આપણે જોડ્યું છે. B3C ને સમાંતર થાય અને B5 માંથી પસાર થતી હોય તેવી કોઈ રેખા રચીએ જે BC ને બિંદુ C' માં છેદે. અહીંયા આ B3 આગળ અને B5 આગળ રચાતા ખૂણાઓ એ એકરૂપ ખૂણાઓ રચાય છે, જે રચના તમે 9મા ધોરણમાં સમજેલા છો. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે CA ને સમાંતર થાય અને C' માંથી પસાર થતી આપણે રેખા દોરવા જઈ રહ્યા છીએ જે આ BA કિરણને બિંદુ A' માં છેદશે. એટલે અહીંયા બિંદુ C આગળ અને બિંદુ C' આગળ રચાતા જે ખૂણાઓ છે એ બંને ખૂણાઓ પણ એકરૂપ ખૂણાઓ રચાવાના છે. એટલે આ CA રેખા અને C' A' રેખા બંને સમાંતર બનશે. વિદ્યાર્થી મિત્રો, રચનાના મુદ્દાઓ પણ સાથે નોંધતા રહેશો. ખૂબ જ સરળ આ મુદ્દાઓ છે. હવે અહીંયા C' માંથી પસાર થતી CA ને સમાંતર રેખા જે BA ને બિંદુ A' માં છેદે છે એટલે આપણને અહીંયા A' BC' એ ત્રિકોણ માંગેલો ત્રિકોણ મળે છે જે મૂળ ત્રિકોણ ABC ની બાજુઓ કરતા 5/3 ગણી બાજુઓ ધરાવતો ત્રિકોણ છે. એટલે અહીંયા આ સ્કેલ માપનના આધારે રચનાઓ તમે સરળતાથી કરી શકો છો. સ્વાધ્યાયની અંદર પણ આ પ્રકારના દાખલાઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાતે એની પ્રેક્ટિસ કરશો તમને ચોક્કસ આવડશે. ધન્યવાદ.